આજનો જે કાર્યક્રમ ખેડૂત દિનનો જે ટાઇટલ છે તે શિયાળુ પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. છેલ્લા કેટલાય દિવસથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમે છેલ્લા 8-10 દિવસથી આ વિસ્તારમાં ફરી રહ્યા છીએ અને એને અનુરૂપ અમે આજે આણંદ યુનિવર્સિટી દ્વારા આજે વાવ્યા મોવાડા ગામે વૈજ્ઞાનિકોને પણ પસંદગી કરીને અહીંયા તમારી સામે ઉપસ્થિત કર્યા છે. તમે બધા આટલી મોડી સંખ્યામાં ઉપસ્થિત છો તો આશા રાખીએ કે તમે બધા જ આજે આ કાર્યક્રમમાં કૃષિ સંબંધી જે તમારી સમસ્યાઓ છે, ખાસ કરીને પાક સંરક્ષણને લગતી, એ પ્રશ્નોનું સમાધાન મળશે. આ વિસ્તારના મુખ્ય પાકોની જો વાત કરું તો શિયાળુ પાકોમાં ખાસ કરીને ઘઉં, ચણા, તુવેર આ મુખ્ય પાકો છે અને એમાંય ખાસ કરીને અમારા જે કાંઈ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે કાંઈ સંશોધનો થાય છે, વૈજ્ઞાનિકો અથાગ પ્રયત્ન કરે છે, એ પ્રયત્નના ફળ સ્વરૂપે જ્યારે જે કાંઈ સંશોધનના તારણ નીકળતા હોય છે તે તમારા સુધી પહોંચાડવા માટેના આવા સનિષ્ઠ પ્રયાસોના ભાગરૂપે આજે આ ખેડૂત દિનનું આયોજન થઈ રહ્યું છે અને આટલી મોડી સંખ્યામાં તમે ઉપસ્થિત થયા છો તેનો મતલબ એ થાય કે તમે બધા જ્ઞાનના પીપાસુ તો છો જ. ખેતી છે, આપણે વારસામાં મળી છે, મૂકીને જવાની છે, જોડે લઈને જવાનું નથી, એ વાત બહુ સ્પષ્ટ છે. છતાં પણ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટેના આવા સનિષ્ઠ પ્રયાસો કરવા મજબૂર થવું પડે છે. એનું કારણ એ છે કે ખેડૂતો હજુ પણ જે આપણે સામાજિક આર્થિક વ્યવસ્થા માટે જેટલા સજાગ છીએ એટલે ખેતીને આધુનિક તાંત્રિકતાઓ અપનાવવા માટે સજાગ થયા નથી. એટલા માટે રાજ્ય સરકારના અથાગ પ્રયત્નોથી સંશોધન થયેલી જે કાંઈ ભલામણો છે એ ભલામણો તમારા સુધી પહોંચાડવા માટેના અમારા આજના પ્રયાસો અને એ પ્રયાસોના ભાગરૂપે આ ખેડૂત દિનનું આયોજન થઈ રહ્યું છે. તો આ શિયાળુ પાકોની અંદર આપણે આ વિસ્તારના મુખ્ય પાકો ખાસ કરીને ચણા, તુવેર અને ઘઉં, આવો જે ઘઉંની અંદર ખાસ કરીને આ વિસ્તારની અંદર ને જે વિસ્તારની અંદર ઘઉંનું વિશેષ પ્રમાણમાં વાવેતર થાય છે એ વિસ્તારની અંદર ઘઉંની અંદર જે મુખ્ય પ્રશ્ન સતાવતો હોય તો એ ઘઉંના પાકની અંદર ઉધઈનો પ્રશ્ન. તો આ ઉધઈ છે એને બે પ્રકારની બાબતો જોડે માફક નથી આપતું વાતાવરણ. બહુ સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે કે ઉધઈને પાણી સાથે બહુ મેળ નથી. એટલે આ ઉધઈનો ઉપદ્રવ જ્યારે વધારે હોય, રેતાળ જમીનની અંદર વધારે થાય છે, પાણી ઓછું હોય, અને બીજું છે એને પ્રકાશ બહુ ગમતો નથી. એટલે આપણા બધાનો અવલોકન હશે કે ઉધઈને જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું હશે તો એ આપણે માટીની ભૂંગળી બનાવીને જાય છે. એક તો નાજુક છે અને બીજું પ્રકાશ જોડેને બહુ ફાવતું ન હોવાને કારણે આ ઉધઈને આ બે બાબતોથી જો આપણે એને વિક્ષેપ પાડીએ તો એની વંશવેલો આગળ વધતો અટકે. અને નિયંત્રણ વ્યવસ્થાપન માટેના પગલાંની અંદર અમે આ વિસ્તારની અંદર જે કંઈ નિદર્શનો આપ્યા છે એની અંદર ખાસ કરીને સારું કોહવાયેલું ગળત્યું ખાતર ખૂબ જ અગત્યની બાબત છે. ગામડાઓની અંદર આ વિસ્તારની અંદર અમે છેલ્લા અઠવાડિયાથી ખૂબ જ આ વિસ્તારની અંદર ફેરા છીએ અને ખેતી સાથે પશુપાલનનો ખૂબ જ સારી રીતે તમે બધા વ્યવસાય કરી રહ્યા છો. તો ખેતી સાથે પશુપાલનની અંદર આડપેદાશ તરીકે આપણે જે સેન્દ્રીય તત્વો છે એ સેન્દ્રીય ખાતર છે, છાણિયું ખાતર છે, એ સારું કોહવાયેલું ગળત્યું છાણિયું ખાતર વાપરવું અતિ આવશ્યક છે. જો એમાં એની અંદર રાડા ને એવું બધું હશે તો આ ઉધઈની અંદર એક પ્રકારના વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મ જીવો હોવાને કારણે આ જે છે ઉધઈ છે એ આપણે રાડાઓને પણ અને લાકડાને પણ પચાવી શકવાની અભૂતપૂર્વ ક્ષમતાને લીધે આપણે જો સારું કોહવાયેલું છાણિયું ખાતર નહીં હોય તો એમાં ઉધઈ લાગવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. એટલે ઉધઈના નિયંત્રણ માટે પહેલો જ આવશ્યક મુદ્દો કે સારું કોહવાયેલું છાણિયું ખાતરનો ઉપયોગ, ત્યાર પછી છે જો શક્ય હોય તો દિવેલીનો ખોળ. ખેતીનું પ્રત અને પ્રોત પણ સુધરશે, સાથે સાથે થોડા પ્રમાણમાં નાઇટ્રોજન ફોસ્ફરસની ઉણપ પણ પૂરી પાડશે અને એના કારણે આપણે ઉધઈનો પણ થોડો દબાણમાં રહેશે. અને ત્રીજી સૌથી મહત્વની બાબત બીજ માવજત. ખૂબ જ સારી, સરળ, ઇકો ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણને નુકસાન કર્યા સિવાયની એક અભૂતપૂર્વ જે આપણે બીજ માવજતની વાત કરીએ, તમારા જેવા કેટલાય ખેડૂત મિત્રોના અમારી ઉપર ફોન આવે, ફોન ઉપર અમે એમને માર્ગદર્શન આપીએ અને એ પ્રમાણે એ લોકોએ જો એને અનુસરણ કર્યું હોય તો એના ખૂબ જ સારા પ્રતિભાવ અમને મળેલા છે. બીજ માવજત સસ્તી છે, સરળ છે, તમે અપનાવી શકો એટલી વાત છે. તો બીજ માવજત કઈ રીતે આપ્યું? સામાન્ય રીતે 100 કિલો ઘઉં છે, આપણે બિયારણનો દર 1 હેક્ટર હોય છે, પછી દાણાની સાઇઝ પ્રમાણે 120 સુધી જઈ શકે છે. તો 100 કિલો બિયારણની અંદર બાયફેન્થ્રિન નામની દવા આવે છે, 10 cc 200 ml,
ક્લોરપાયરીફોસ દવા આવે છે 20 સીસી 450 ml, અથવા તો ફિપ્રોનિલ 5 SC છે 600 ml. આ પૈકી કોઈ પણ એક દવાને 5 લિટર પાણીમાં ઉગાડી જે દિવસે વાવેતર કરવું હોય એની આગલી રાતે પાકા ભોયતુડિયા ઉપર 5 લિટર પાણીમાં પૈકી કોઈ પણ એક દવાને ઉગાડી અને વ્યવસ્થિત એને આપણે છંટકાવ કરી અને આખી રાત સુકાવા દઈ અને બીજે દિવસે જો વાવવામાં આવે તો એમાં 100% સારું નિયંત્રણ મળે છે, કોઈ જાતની આડઅસર નથી. ફક્ત અને ફક્ત 450 ગ્રામ ક્લોરપાયરીફોસ એટલે લગભગ 200-300 રૂપિયાનું થાય, ફક્ત આટલું જ તમારે કરવાનું છે. એના ખૂબ જ સારા પરિણામો મળેલા છે. સારું કોહવેલું ખાડ્યું ખાતર વાપરવાનું, ત્યાર પછી જો શક્ય હોય અને ઉધયના ઉપદ્રવની શરૂઆત થઈ હોય તો એકાદું વધારાનું પિયત આપવું. એટલો મતલબ કે ટૂંકા ગાળે પિયત આપવાથી ઉધયનું આગળ વધતો આગળ વધતી અટકશે. તમે બધા મને શાંતિથી સાંભળો, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હું પ્રાથમિક શાળાની બહેનોને વિનંતી કરું સ્વાગત ગીત માટે. ખાસ કરીને જ્યારે આ યોજનાની રૂપરેખાની વાત આવે તો લગભગ 2007-08ની અંદર આ યોજના ગુજરાત સરકારે આપેલી છે, જેમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન અને જૈવિક નિયંત્રણ અંગેની યોજના છે. અમારા માનનીય કુલપતિ સાહેબના નેજા નીચે અને સંશોધન નિયામકશ્રીના નેજા નીચે આ એક યોજના ચાલે છે. અને આ વિસ્તારના પાકોની વાત કરીએ તો ખાસ કરીને ડાંગર, મકાઈ, તુવેર, દિવેલા, ઘઉં, શાકભાજીનો વિસ્તાર છે. અને આ અહીંયા જે ગોરાળુ જમીન છે સાહેબ, એની અંદર ઉધયના પણ પ્રશ્નો છે અને ઉધયના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આપણે નિદર્શન પણ આપેલા છે. આપણે આમ તો ક્લસ્ટરની અંદર લેતા હોઈએ છીએ, પણ અહીંની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને 20-20 ગુઠ્ઠાની અંદર એનું આયોજન કરેલું છે, જેથી કરીને બોડા વિસ્તારને એનો લાભ મળી શકે. આ રાજ્યની અંદર આપણે સાહેબ જાણીએ છીએ કે જુદા જુદા સમયે જુદી જુદી જીવાતોનું આક્રમણ પણ આપણને જોવા મળેલું છે. અને અહીંયા જે ખેડૂત મિત્રો બેઠેલા છે એમના પણ ઘણા પ્રશ્નો આપણી સામે આવેલા છે. આપણે ગયા વર્ષે ગુલાબી ઈયળ માટેનું આયોજન કર્યું હતું, એવી જ રીતે જુદા જુદા જીવાતોને ધ્યાનમાં રાખીને આપણે આયોજન કરતા હોઈએ છીએ. આ વર્ષની અંદર જોઈએ તો ખાસ કરીને લશ્કરી ઈયળ જે છે દિવેલાના પાકની અંદર, તીતી ઘોડા મકાઈના પાકની અંદર, સફેદ ગણ જે મુંડા કહીએ છીએ એ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગની અંદર, ટપકાવાળી લશ્કરી ઈયળ જે છે એ આપણો જે મકાઈનો વિસ્તાર છે એ બધા છોટા ઉદેપુર અને અહીંયાને ખેડબ્રહ્મા વિસ્તાર છે એની અંદર અત્યારે આક્રમણ કરે છે. અને પિનવમ
જે ટામેટીની અંદર નુકસાન કરે છે, શાકભાજીનો પણ વિસ્તાર છે, આ બધા જ પાકોની અંદર એનું આક્રમણ જોવા મળતું હોય છે. ખેતી પાકોમાં જીવાતનું આક્રમણ રહેવાનું પણ આપણે એની સાથે સાથે જે રાસાયણિક દવાઓનો વપરાશ કરીએ છીએ એમાં જો થોડો ઘટાડો કરવામાં આવે તો આપણે આના ઘણા સારા પરિણામો મેળવી શકીએ. અને એના માટેનો જ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. અને સંકલિત જીવાત વ્યવસ્થાપન જે છે એ રાસાયણિક દવાઓને કેવી રીતે આપણે કાબૂમાં રાખવી અથવા ઓછી કરવી અને એક રૂપિયો ખર્ચીને વધારેમાં વધારે આવક કેવી રીતે મેળવવી એના માટેનો આ નુસ્ખો આપણે દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતો હોય છે. કુરેશી સાહેબ સીધા આપની સાથે સંકળાયેલા છે અને એવી જ રીતે જિંદાલ સાહેબ પણ સંકળાયેલા છે, બીજા ખેતીવાડી ખાતામાંથી મિત્રો પણ આવેલા છે, એ પણ આપની સાથે વારંવાર આવી વાતો કરતા હોય છે. ફક્ત આપણે ફક્ત એક જ હથિયારનો ઉપયોગ કરીએ છીએ અને એમાં રાસાયણિક દવાઓનો, અને એને જો આપણે વારંવાર વાપરીશું, આપણે ત્યાં વપરાશ ખૂબ ઓછો છે, આપણે એક હેક્ટરે ફક્ત 500 ગ્રામ રાસાયણિક દવાનો વપરાશ કરીએ છીએ, વિદેશની અંદર 10 થી 15 કિલો વપરાય છે એક હેક્ટરે, પણ ત્યાં ઓછામાં ઓછા આવા વિપરીત પરિણામો આપણને જોવા મળતા હોય છે. અહીંયા આપણો વપરાશ જે આડેધડ છે, દવાઓના મિશ્રણ કરવાના, દવાઓને ગમે ત્યારે વાપરવાની, જીવાતો હોય કે ના હોય તો પણ એનો ઉપયોગ કરવાનો, એને લીધે ઘણા વિપરીત પરિણામો આપણને જોવા મળતા હોય છે. અહીંયા સાહેબ જીવાતની પણ વિવિધતા જોવા મળે છે અને પાકની પણ વિવિધતા જોવા મળે છે. મોટાભાગનો વિસ્તાર અહીંથી જંગલ વિસ્તાર પણ લાગે છે, જેથી કરીને જંગલની જે જીવાતો હોય એ પણ ઘણી વખત આપણા વિસ્તારની અંદર આક્રમણ કરવાની શક્યતાઓ રહેલી છે. અને ખાસ કરીને આપણે કેવી રીતે આવક વધારી શકીએ, અને જે આપણે વાતો કરીએ છીએ કે 2022ની અંદર અમારા સાહેબ વાત કરશે તમને કે આપણે આવક જે છે એને કેવી રીતે બમણી કરી શકીએ, એ પણ એક ખૂબ જ મહત્વની બાબત છે. આપણે જ્યારે પણ સંકલિત જીવાત વ્યવસ્થાપનની વાત કરતા હોઈએ ત્યારે મોજણી અને નિગાહ એ ખૂબ જ અગત્યનું પાસું છે. પિયતનો કાર્યક્ષમ ઉપયોગ પણ થવો જોઈએ, એની સાથે સાથે સેન્દ્રીય ખાતરોનો વપરાશ ભરપૂર પ્રમાણમાં થવો જોઈએ. સાહેબ આ ગામમાં પશુપાલન ખૂબ કરે છે અને અમે અહીંયા રાતે પણ હતા અને ઘણા મિત્રોને પણ મળ્યા. આજુબાજુના જે લગભગ 20 ગામ કહીએ તો ત્યાં પશુપાલન ખૂબ મોટા પ્રમાણમાં છે. આપણે પશુપાલનના નિષ્ણાંતને પણ આપણે આમંત્રણ આપ્યું છે અને એના માટેની પણ એ માહિતી આપવાના છે. પ્રતિકારક જાતો એક ખૂબ મહત્વની બાબત છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના વિવિધ કેન્દ્રો ઉપરથી પ્રતિકારક જાતોનો વિકાસ કરવામાં આવે છે અને એ પ્રમાણે આપણે જો આપણા ખેતરની અંદર અપનાવીને ભવિષ્યમાં એનો ઉપયોગ કરીએ તો આપણે રાસાયણિક દવાઓનો વપરાશ ઘટાડી શકીએ. રાસાયણિક ખાતરોનો વપરાશ આપણે એમ નથી કહેતા કે સદંતર બંધ કરી દો, પણ એની અમારી જે ભલામણ છે એ ભલામણને ધ્યાનમાં રાખીને જો આપણે કરવામાં આવે તો આપણે ઘણા બધા સારા પરિણામ મેળવી શકીએ. ફેરોમોન ટ્રેપ અને બેલીખડા, આપણે ચણાનો પાક છે, ચણાના પાકની અંદર જો ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરવામાં આવે અને એની સાથે સાથે પક્ષીઓને બેસવા માટે ટેકા મૂકવામાં આવે તો પક્ષીઓ પણ આકર્ષાશે, નર ફુદાઓ પણ પકડાઈ જશે અને ચણાના પાકની અંદર લીલી ઈયળનું જે આક્રમણ થાય છે એને આપણે સારામાં સારું આપણે નિયંત્રણ કરી શકીએ. પરજીવી પરભક્ષી કીટકોનું પણ આપણે સારી રીતે વિકાસ પામે તે ધ્યાનમાં રાખવું જોઈએ. ફૂગ જીવાણુ અને વિષાણુનો પણ આપણે સારી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. લીમડા આધારિત આપણે આજુબાજુમાં જોઈએ છીએ કે લીમડા પણ ખૂબ છે, એના લીમડાની લીંબોળીની મીજનો ભૂકો, લીમડા આધારિત દવાઓ, લીમડાનું તેલ, લીમડાના પાન એનો ઉપયોગ કરીએ તો આપણે ઘણો લાભ મેળવી શકીએ. આંતરપાક અને પિંજરપાકનો ઉપયોગ કરી શકીએ. જીવાતના નિયંત્રણ માટે કીટનાશકની બીજ માવજત આપીએ તો ઓછામાં ઓછા ખર્ચે આપણે વધારેમાં વધારે જીવાતોનું નિયંત્રણ કરી અને એનો લાભ મેળવી શકીએ. પાકની કાપણી બાદની ખેડ આપણે સામાન્ય સંજોગોની અંદર દિવસે કરતા હોઈએ છીએ, પણ કોઈક વિપરીત પરિસ્થિતિની અંદર રાત્રે જો ખેડ કરીએ તો પક્ષીઓ એનો ત્યાં આકર્ષાશે નહીં. દિવસ દરમિયાન જો આપણે ખેડ કરી હોય તો ત્યાં પક્ષીઓ આવશે, જમીનમાંથી જે કીટકો બહાર આવશે, કોસેટા બહાર આવશે, એને સારી રીતે નિયંત્રણમાં પણ લાવી શકશે. અને છેલ્લે રાસાયણિક કીટનાશકોનો ઉપયોગ જો આપણી પાસે કોઈ જ આધાર ના રહે તો આપણે જે કંઈ યુનિવર્સિટીની ભલામણ છે એને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ.
ત્રણ ફોલ્ડરના નામ છે, ખેતી પાકોમાં ઉદ્ધયથી થતું નુકસાન અને તેનું વ્યવસ્થાપન, મકાઈના પાકની નવી જીવાત જે બોર્ડ સાહેબે વાત કરી, ખૂબ જ અઠીલી જીવાત અને બહુ પ્રશ્ન બની રહ્યો છે તે, અને ઋતુ મુજબ મધુપાલન, એક ત્રીજી ક્રાંતિ થવા જઈ રહી છે એ દિશામાં પણ અમારા વિભાગ તરફથી સનિષ્ઠ પ્રયાસો થઈ રહ્યા છે. તમારા ખેડૂતો તરફથી આવકાર પણ મળી રહ્યો છે. તો આ ત્રણેય ફોલ્ડરનું વિમોચન કરવા માટે હું અમારી બહેનોને વિનંતી કરું કે મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવના હસ્તે આ ત્રણેય ફોલ્ડરનું આપણે વિમોચન કરીએ. એક ચાલશે. આભાર મહાનુભાવોનો ફોલ્ડરનું વિમોચન કરવા બદલ. આ જીવાતનું મૂળ વતન અમેરિકા છે અને ત્યાર પછી ત્યાં કેનેડા અને જુદા જુદા દેશોની અંદર આ જીવાતે ખૂબ જ આર્થિક નુકસાન કરેલું છે અને ત્યારબાદ આપણા ભારતમાં એશિયા ખંડની અંદર પ્રવેશ કરેલો છે. હમણાં જ આ જીવાત વિશેનું ફોલ્ડર સાહેબશ્રીએ વિમોચન કરેલું છે. આ જીવાતનું જે માદાફુદું છે એ જથ્થામાં લગભગ 75-150 જેટલા ઈંડા જથ્થામાં મૂકે છે પાનની ઉપર બાજુએ. ત્યારબાદ 2-3 દિવસમાં એ ઈંડાનું સેવન થતાં એમાંથી કાળા માથાવાળી નાની ઈયળ બહાર આવે છે અને એ ઈયળ છોડની મકાઈની છોડની ભૂંગળીની અંદર દાખલ થઈ અને જે મુખ્ય પીલો છે છોડનો ડૂંક છે એની અંદર નુકસાન કરે છે અને જ્યારે એના પાન એની ભૂંગળીમાંથી બહાર આવે ત્યારે અનિયમિત આકારના કાણા જોવા મળે છે. અને આપ સર્વે લગભગ આપણા ખેતીવાડી ખાતું અને અમારી યુનિવર્સિટીમાં જુદા જુદા જિલ્લાઓમાં વૈજ્ઞાનિકોની ટીમો બનાવી અને એની જે મોજણીની કામગીરી ચાલુ છે એટલે આપ સર્વે પોતાના ખેતરમાં મકાઈમાં અનુભવ્યું હશે કે આપણને દૂરથી મોટા મોટા કાણા દેખાય છે અને જો ભૂંગળીની અંદર જોઈએ તો લાકડાનો એ ટાઈપની એની અગાર થી આખી વચ્ચેની ભૂંગળી ભરેલી હોય છે. આ રીતે આ નુકસાન કરે છે જીવાત. હવે તમે છોડની અંદર ડૂંખમાં જોશો તો ખાલી એક અથવા બે જ ઈયળો જોવા મળશે, કારણ કે ભલે જથ્થામાં ઈંડા મુકાતા હોય પણ એની અંદર સ્વજાતિ ભક્ષણ મૂકેલું છે એટલે એક ઈયળ બીજી ઈયળને ખાઈ જાય છે એટલે તમને એક ભૂંગળી અંદર એક ઈયળો જોવા મળે છે. અને આ જીવાતની કોસેટા અવસ્થા પણ જમીનની અંદર જોવા મળે છે. જેના ફૂદા છે એ આપણા લશ્કરી ઈયળ પ્રોડેનિયા નામની જે જીવાત છે દિવેલાની અંદર આવે છે એના જેવા જ ફૂદા છે, પણ એની જે અગ્રપાંખ છે એ અગ્રપાંખ ઉપર બે સફેદ રંગના ધાબા જોવા મળે છે. આ રીતે આપણે આ જીવાતને જુદી પાડી શકીએ. અને જે ઈયળ છે એ ઈયળના 8મા 9મા ખંડ ઉપર ચોરસ આકારે 4 ઉપસેલા ટપકા જોવા મળે છે. આપણા મકાઈની અંદર ગાભમાં રહેલી ઈયળ વર્ષોથી આવે છે, એ રેગ્યુલર પેસ્ટ છે, પણ આ ટપકાવાળી લશ્કરી ઈયળ જે નામ આપેલું છે એ નવી જીવાત છે અને એને તમે આ રીતે સહેલાઈથી ઓળખી શકો. એના 8મા 9મા ખંડ ઉપર 4 ટપકા ચોરસ આકારે ગોઠવાયેલા છે. ત્યારે લીંબોળીનો ખોળ લગભગ 250 કિલો જેટલો જમીન તૈયાર કરીએ તે વખતે જમીનની અંદર આપી દેવાનો છે. આપણી યુનિવર્સિટી દ્વારા જે ભલામણ કરેલી છે એવી સુધારેલી જાતો હાઇબ્રિડ જાતો આપણે પસંદ કરવી જોઈએ જેથી કરીને આ જીવાતનો ઉપદ્રવ ઓછો આવે છે. ત્યાર પછી અગાઉ ડૉક્ટર બોરડ સાહેબે જે વાત કીધી એ પ્રમાણે આપણા આણંદ કેન્દ્ર ખાતે આ જીવાત ઉપર 6-7 પ્રકારના જુદા જુદા પ્રયોગો અત્યારે કાર્યરત છે અને એમાં જે પ્રાથમિક તબક્કે અમને જોવા મળ્યું છે એ પ્રમાણે આ જીવાતનો જો અતિશય ઉપદ્રવ જોવા મળે ત્યારે ક્લોરેન્ટર નીલીપ્રોલ નામની એક જીવાત છે દવા છે કીટનાશક દવા
ત્યારબાદ એબામેક્ટિન બેન્ઝોએટ નામની દવા છે, સ્પિનોસાઇડ નામની જે દવા છે એ 10 લિટર પાણીમાં લગભગ 3-5 મિલી જેટલું દ્રાવણ બનાવી, અને ખાસ ધ્યાન એ રાખવાનું છે કે છોડની ભૂંગળીની અંદર આ પ્રવાહી દ્રાવણ પ્રવેશે તો જીવાતનું ચોક્કસ આપણે નિરાકરણ કરી શકીએ છીએ અને આપણો પાક બચાવી શકીએ છીએ. ત્યાર પછી એક વિષ પ્રલોભિકા, આપણે ડાંગરનું જે બાગડું કહીએ છીએ અત્યારે આ વિસ્તારની અંદર, અને એ જે ડાંગરની કુસકી અથવા ભૂસું છે એ 1 એકરે 10 કિલો અને 2 કિલો ગોળનું પ્રવાહી દ્રાવણ આગલા દિવસે મિક્સ કરી અને રવા દેવાનું, અને બીજા દિવસે થાયોડીકાર્બ નામની એક દવા આવે છે એ 100 ગ્રામ દવાની અંદર મિક્સ કરી અને ભૂંગળીની અંદર ચપટી ચપટી જેટલું આ જે વિષ પ્રલોભિકા આપણે મકાઈની ભૂંગળીની અંદર મૂકીએ તો પણ ઈયળોનું સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ, અને અઠવાડિયા પછી જે કંઈ નવા પાન આવે એ બિલકુલ પાન ખાધેલા ના હોય, તંદુરસ્ત પાન આપણને જોવા મળે છે. ત્યાર પછી અમે જુદા જુદા દાણાદાર દવાઓ, આપણે વર્ષોથી કાર્બોફ્યુરાન 3% દાણાદાર દવા છે, ફોરેટ 10% દાણાદાર દવા છે, 1 ચપટી જેટલી આપણે ભૂંગળીમાં નાખવાની ભલામણ છે જ, તો આ દવાઓ નાખીએ તો પણ આ જીવાતનું આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. જૈવિક દવાઓની અંદર અમે જુદી જુદી ફૂગ અને બેક્ટેરિયા પણ છાંટીને પ્રયોગ હાથ ધરેલો છે, તો એમાં બેસિલસ થુરેન્જિનેસિસ નામના બેક્ટેરિયાનું દ્રાવણ 40 ગ્રામ 10 લિટર પાણીની અંદર ઓગાળીને જો આપણે છાંટીએ તો અમે પ્રત્યક્ષ અનુભવ્યું છે કે એ આ જીવાત સામે કામ કરે છે. ત્યાર પછી પાક લઈ લીધા પછી પણ આ જીવાતના કોસેટા જમીનની અંદર રહેતા હોય છે, એટલે ઊંડી ખેડ કરવાની ભલામણ છે આપણી. ઊંડી ખેડ કરીએ તો જે કંઈ કોસેટા છે જમીનની અંદર એ બહાર આવે અને પક્ષીઓ દ્વારા કુદરતી રીતે આનું નિયંત્રણ થતું હોય છે. આમ આ બધા પગલાં લઈએ તો આ જીવાતનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. ત્યાર પછી ખાટ કાળુભાઈ ભૂરાભાઈ ગામ નાની રાઠ કડાણાનું આપણે એક સેમ્પલ અહીંયા આવ્યું છે. આની અંદર 2 ઈયળો છે, એક છે પીળા રંગની કે જે ઘાભમારાની ઈયળ છે, સિસેમિયા ઇન્ફરન્સ એનું વૈજ્ઞાનિક નામ છે, અને બીજી જે જીવાત છે એ હેરી કેટરપિલર એટલે કાતરા છે. આ બંને આપણા મકાઈની અંદર આવતી જીવાતો છે. કાતરા છે ઓકેઝનલી આવે છે, રેગ્યુલર જીવાત નથી, ક્યારેક આવે છે પાછી જતી રહે છે. પણ આ બંને દવાઓની વાત કરીએ તો જે ગાભારાની ઈયળ છે મકાઈમાં એ રેગ્યુલર પેસ્ટ છે, અને એમાં મકાઈની ભૂંગળીની અંદર જો કાર્બોફ્યુરાન 3% દાણાદાર દવા 1 હેક્ટરે આપણે 10 કિલો જેટલી ચપટી ચપટી એક પારવણી કર્યા પછી ભૂંગળીની અંદર નાખીએ તો એ જીવાતોનું નિયંત્રણ કરી શકીએ છીએ. અથવા મકાઈ વાવતા પહેલા જો થાયમિથોક્ઝામ નામની જે દવા આવે છે એની બીજ માવજત 7-8 ગ્રામ 1 કિલો બિયારણ દીઠ આપીએ તો પણ શરૂઆતની અવસ્થામાં આ જીવાત આવતી નથી. કાતરા માટે સ્પર્શક જઠર રીસ જે છે એ ક્લોરપાયરીફોસ અથવા ક્વિનાલફોસ નામની જે દવા છે એનો સ્પ્રે કરીએ તો આ જીવાતોનું નિયંત્રણ સારી રીતે કરી શકીએ. ચણા અને તુવેરના પાકમાં મુખ્ય જીવાત આવતી હોય તો એ લીલી ઈયળ છે. આ તમે કદાચ ફોટોમાં જુઓ તમને ખબર પડશે કે આ પ્રકારની ઈયળ, તમને પોપટા કોરી કરનાર ઈયળ તમે કહેતા હશો, ચણાના પાકમાં જ્યારે પોપટો બેસે, ફૂલ બેસે, તારતી પડતી હોય છે, એકલ દોકલ ઈંડા મૂકતી હોય છે, બહુ ખધુરી પ્રકારની ઈયળ હોય છે, આ પ્રકારની લીલા કલરની હોય છે, પોપટામાં કાણું પાડીને ખાતી હોય છે. એવી જ રીતે તુવેરની વાત કરીએ તો તુવેરના પાકમાં પણ આ રીતે નુકસાન કરતી ઈયળ જોવા મળે છે. પણ આમાં એક ખાસિયત એ છે કે જેવા પ્રકારનો પાક હોય, જેવા પ્રકારનું ફળ ફૂલ હોય, એ પ્રકારની ઈયળ કલર ધારણ કરતી હોય છે, એટલે આપણને જોવામાં થોડી તકલીફ પડતી હોય છે. પણ આપણે ધરીને જોતા હોય તો, પોપટા ઊંચા કરીને જોતા હોય તો આ પ્રકારે નુકસાન કરતા એના ફૂદા પણ આ રીતે જોવા મળે છે, અને ઈયળ આ રીતે નુકસાન કરતી કાણું પાડીને અંદરથી બીજ ખાતી જોવા મળે છે, આ રીતે નુકસાન કરે છે. આના નિયંત્રણ માટે આપણે જો સૌપ્રથમ પગલાં લેવામાં આવે તો ફેરોમોન ટ્રેપ, આપણે આવી રીતે આ ફેરોમોન ટ્રેપ તમે બધા જ ઓળખો છો અને તમે વાપરતા, અડધા ખેડૂતો અવેરનેસ ક્રિએટ કરેલી છે પણ અડધા લોકો જોતા ઓળખતા પણ નથી. એટલા માટે હું નમૂનો લઈને અહીં આવ્યો છું કે આ પ્રકારનું એક ઘરણી ટાઈપ આવે છે, આ એની એક પોલિથીન છે, આ પ્રકારે અમારે એક ટ્યુબ જેવું આવે છે, એમાંથી ફેરોમોન રિલીઝ થાય છે, એટલે અમારી નર ફૂદા જે આપણા ખેતરમાં લીલીયળ નાશે એ બધા આમાં એટ્રેક્ટ થશે અને આમાં ભરાશે, એટલે જે માદા કીટકો હશે ફૂદા એમાં જો સમાગમ થશે નહીં, એટલે અફળિત ઈંડા મુકાશે, એટલે અફળિત ઈંડા મુકાશે, એટલા માટે જીવાતમાં એક જનરેશન ત્યાંથી સ્ટોપ થઈ જશે, એટલે આગળ ઈયળો ઉત્પન્ન થશે નહીં. આ પ્રકારનું ફેરોમોન ટ્રેપ છે, આનો આપણે દર જોઈએ 40 ટ્રેપ પ્રતિ હેક્ટર આપણે ભલામણ કરેલી છે કૃષિ યુનિવર્સિટી કીટશાસ્ત્ર વિભાગ દ્વારા. જો આનો ઉપયોગ કરવામાં આવે તો શરૂઆતની અવસ્થાએ આપણે ઘણા લીલાયણના ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરી શકીએ છીએ. આના સિવાય આપણે જો બિનરાસાયણિક પદ્ધતિથી બીજું નિયંત્રણ કરવું હોય તો આ પ્રકારના ટી આકારના આપણે પરચીસ બનાવી શકીએ છીએ, જ્યાં પક્ષીઓ આપણને બેસે અને ત્યાંથી જે ઈયળો જોવા મળે એ ઈયળો ખાઈને નુકસાન કરતા જે જીવાતો છે આપણા ખેતરમાં એને આપણે, આ તો તમને નમૂનો માટે લાગ્યો છો. આની સાઈઝ 3x1 ફૂટ આપણે રાખી શકીએ છીએ, જે પાકની રચનાથી મોટી થોડે ઊંચાઈમાં રાખીએ એટલે પક્ષીઓ આવીને બેસે અને
પડેલી જીવાતોને ખાઈ જાય એટલે રાસાયણિક નુકસાન થઈ શકે છે. પછી અત્યારે મેં સાંભળ્યું કાલે ખેડૂતો વાત થયેલી એ પ્રમાણે જોઈએ તો બધા ખેડૂતો રાસાયણિક દવા પર અને ઘણી બધી બાયો પ્રોડક્ટ મળે છે બજારમાં જે રજીસ્ટર થયેલી નથી. 156 કાલે ખેડૂત જો વાત થઈ મારે તો 156 મારે સાહેબ બધું સાફ થઈ જાય પણ એ દવા કોઈ જગ્યાએ રજીસ્ટર થઈ નથી. તો એ દવાનો ઉપયોગ ના કરતા આપણે રજીસ્ટર પ્રોડક્ટ જે થયેલી છે અને રાસાયણિક દવાને છોડતા જો આપણે જૈવિક દવાઓ વાપરીએ તો એમાં જૈવિક દવાઓમાં અમારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવી છે બીટી પાવડર જે આવે છે બીટી મળેલી જીયર જોવા મળશે. એના સિવાય જો લીલીના નિયંત્રણ માટે આપણે બીજી કોઈ વાયરસ વાળી દવા છે જેવી રીતે આપણે બીમાર પડે છે એવી રીતે ઈયળો પણ બીમાર પડે છે તો એવું આપણે ખોરીને એક સોલ્યુશન બનાવ્યું છે. તો એમાં એનપીવી નામનું જે ન્યુક્લિયર પોલિએટ્રિસ વાયરસ છે એ વાયરસની જો આપણે દવા ખેતરમાં આપણે જો મરેલી ઈયળો આવી આ પ્રકારને ઊંધી લટકતી જોવા મળે તો ઈયળો ભેગી કરીને એની સાથે સારી ઈયળો મૂકીને જો આ ચેપી રોગ છે એટલે એ ઈયળો પણ રોગ ફેલાશે એનું દ્રાવણ મિક્સ કરીને આપણે જો ખેતરમાં પાછું છાંટીએ તો આપણે દવાનો ખર્ચ ઘટી જશે અને કુદરતી રીતે નિયંત્રણ આપણને મળશે અને આનું રેડીમેડ ફોર્મ્યુલેશન પણ બજારમાં ઉપલબ્ધ છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આના સિવાય એક બિવેરિયા નામની ફૂગનાશક દવા પણ આવે છે એનો પણ આપણે ઉપયોગ કરીએ તો આ પ્રકારનું નુકસાન મતલબ ઈયળમાં જો એના પર રોગ ફેલાય તો આ સફેદ આકારની ઈયળ બની જતી હોય છે અને રીતે નિયંત્રણ થતું હોય છે. બાકી દવા તો બધા છાંટે જ છે ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે બજારમાં પણ અમારા ભલામણ મુજબ વિનાલફોસ છે ક્લોરફાઇફોસ છે ઇમામેક્ટિન બેન્ઝોઇટ છે આ બધી દવાનો આપણે ઉપયોગ કરીએ તો અસરકારક નિયંત્રણ મળે છે. પણ હું માનું ત્યાં સુધી આપણે જો બિનરાસાયણિક પદ્ધતિ નિયંત્રણ કરતા હોઈએ તો ભાગ્યે જ એક જ પંપ આપણે દવાનો છાંટવાની જરૂર પડતી હોય છે. અને બીજી એક વસ્તુ કે આ જે લીલી ઈયળ છે એ ગલગોટા જે આવે છે ગલગોટા તરીકે અથવા અંદર છૂટા છવાય નાખતા હોય લીલા પીળા ફૂલ જોઈને લીલીયળના પૂદા ઈંડા મૂકવાનું પસંદ કરે છે એટલા માટે જો આને વાઈએ તો ઈંડા વાસ્તે આપણે નિયંત્રણ કરી શકતા હોય છે. આ સિવાય એક ઈયળ બીજી જીવાત આપણે આવે છે ટપકાવાળી ઈયળ આપણે શાકભાજી પાકોમાં અને એ પાકોમાં જનરલી નુકસાન કરે પાપડી છે વાલોર છે ચણા ચોરા છે એ બધા પાકોમાં પણ નુકસાન કરી જોવા મળે તો આ પ્રકારની ઈયળ જોવા મળે છે એના નિયંત્રણ માટે પણ આ પગલાં આપણે લઈ શકીએ છીએ. અને દવાઓમાં ભલામણ કરીએ તો ઇમામેક્ટિન 5G 5 ગ્રામ 10 લીટર પાણીમાં છંટકાવ કરી નિયંત્રણ મળતું હોય છે. તો આ પ્રકારે જો આપણે સંકલિત જીવાત વ્યવસ્થાપનના બધા કમ્પોન્ડનો ઉપયોગ કરીને ખેતીમાં આપણે ઉપલબ્ધ કરાવીએ તો ચોક્કસ તમને નિયંત્રણ મળશે. અને જે ઘણા બધા ખેડૂતો નિરાશ છે જૈવિક નિયંત્રણ દવાથી રિઝલ્ટ નથી મળતું તો એ આપણે સાકાર કરી શકીએ. આ વિસ્તારની અંદર ખેડૂતો જે ખરા એ સજાગ છે એ આપની આ મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છે એટલે ખૂબ જ આનંદની વાત છે કે તમને ખેતીના જ્ઞાન મેળવવા માટેની ઈચ્છા છે. અને અમારા વિભાગ દ્વારા જે આ સંકલિત જે જીવાત નિયંત્રણ ખાસ કરીને અહીં ગાડી આજુબાજુના વિસ્તારની અંદર 5 જેટલા નિદર્શનો ગૌના અંદર આયોજન કરવામાં આવેલું હતું તો એ આપ ખેડૂત મિત્રોએ સર્વે ત્યાં જોયા હશે એવું મને આશા છે વિશ્વાસ છે. અને જો જોયા ના હોય તો ત્યાર પછી પણ તમે જોઈ લેજો કે જેથી કરીને કઈ દવા અને કઈ રીતના એનું નિયંત્રણ કરીએ તો વધુ સારું આપણે ખેતીની અંદર પ્રદાન કરી શકીએ. એ સિવાયની બીજી બાબતો જે છે એ અમારા વૈજ્ઞાનિક મિત્રો આપણે કહેશે કારણ કે આજુબાજુના આ વિસ્તારની અંદર જે થતા પાકોને ધ્યાનમાં રાખીને બધા વૈજ્ઞાનિક મિત્રોને અમે લાવ્યા છીએ સાથે સાથે અન્ય જે ઇવન જે છે તે વિસ્તારની અંદર મકાઈના છે પાકો પછી કઠોળના પાકો માટે બી છે અને બાગાયતના પાકો માટેની પણ માહિતી સૂક્ષ્મ તત્વો સહિતની માહિતી આપને મળી રહેશે એવા વૈજ્ઞાનિકો છે આપને આપ સર્વે એમને સાંભળશો ધ્યાનથી એટલે અને ખાસ કરીને પ્રશ્નોત્તરીની અંદર ખૂબ રસપૂર્વક ભાગ લેજો કે જેથી કરીને તમારા પ્રશ્નોનું નિરાકરણ થાય. આવા પ્રોગ્રામથી માત્ર અમે ત્યાં નિદર્શન કર્યું એનાથી ફાયદો થાય એવું નથી પણ નિદર્શનની સાથે સાથે આ વિસ્તારના પ્રશ્નોની પણ છણાવટ થાય એ હેતુસર આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને બીજું કે જે પ્રશ્નો ઘણી વખત આપણે છેક આણંદ કૃષિ યુનિવર્સિટી સુધી તમે પહોંચાડી નથી શકતા હોય એટલા માટે આવા આયોજનથી તમારા જ આંગણે જ્યારે મિત્રો ખેડૂત અમારા વૈજ્ઞાનિક મિત્રો આવ્યા હોય તો એનો લાભ તમે લો તો એ ખૂબ જ અગત્યનું છે. અંતમાં આપ સર્વ ખેડૂત મિત્રો જે આવ્યા છો એ અભિનંદન પાત્ર છો આપને ખૂબ ખૂબ આભાર એટલા માટે માનીશું કારણ કે આવા કાર્યક્રમોની સફળતા ત્યારે જ થાય કે જ્યારે લાભ લેવાવાળા ખેડૂત મિત્રો હાજર હોય. હવે બધા ખેડૂત મિત્રોને વિનંતી કે કાર્યક્રમ ચાલુ રહેશે તો તમારે જે કંઈ મૂંઝવતા પ્રશ્નો હોય તમને જે આપી છે એમાં લખી રાખજો અમારા જે પીજી વિદ્યાર્થીઓ છે ભેગા કરી અને જે તે વૈજ્ઞાનિક દ્વારા એનું આપણે સમસ્યાનું સમાધાન થઈ શકે. અમારા ખેડૂત ભાઈઓ બહેનો
સાહેબ, અમારા જોવા માટે ખાસ તમારા વિસ્તરણ તંત્રની અંદર નવો લોટ જે આવ્યો એમાં આગલી હરોળમાં બેઠેલા 4 છે એ ગ્રામ સેવિકા બહેનો છે, અને કહેતા આનંદ એ થાય છે કે સર આખા રાજ્યની અંદર જે પાક કાપણી અખતરા એટલે કે PMFBY પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલે છે એના અખતરા અમે ઓનલાઈન કરીએ છીએ એપ્સથી, અને એ એપ્સને ફોટો પાડે જ્યારે પાક કાપણી અખતરા કરે ત્યારે, અને એ એપ્સને ઓનલાઈન અપલોડ થાય, અધિકારી અને એપ્રૂવ કરે. સર આખા રાજ્યની અંદર આ લોકોના સહાયથી લુણાવાડા જિલ્લો સૌ પ્રથમ નંબરે છે સર. ખરેખર કાબિલિયત આ છે, બહુ તકલીફવાળું કામ છે અત્યારે આ ટેકનોલોજીમાં. અમારે 2 એપ છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની છે અને એક રાજ્ય સરકારની છે. તો સારું કામ છે સર, એટલે આપના ખાલી ધ્યાને લાવું છું. આજે ઘઉંની અંદર ઉધઈ બાબતની જે શિબિર છે આપણી, ખેડૂત દિન છે, અને માન્ય બોરોટ સાહેબ અને એમની ટીમે ખરેખર સરસ રીતે આટલી વિશાળ સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત છે ત્યારે કહેવાનું મન થાય. અમારા અરુણભાઈ સાહેબે ઘણીવાર કહેતા હોય છે કે ટેકનોલોજી તો યુનિવર્સિટી સંશોધનો બધા આપે છે, પણ નીચેના સ્તર સુધી ખેડૂત સુધી એને સમજાય તે ભાષાની અંદર પહોંચે તો એ જે સંદેશો જે છે એ તરત અમલમાં આવે અને જે આપણે જે અપેક્ષિત પરિણામ મેળવવું છે મેળવી શકાય. આ એનો આ સરસ મજાનો પ્રયાસ છે કે આજે કૃષિ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ અને બીજા વિસ્તરણને લગતા જે અધિકારીઓ છે બધા હાજર છે અને વિશાળ સંખ્યામાં ખેડૂતો છે. સર 2-3 વાત ડિપાર્ટમેન્ટની કેવી છે અને સાથે સાથે ખેડૂતો છે એટલે થોડુંક પ્રેક્ટિકલ બાબત પણ કેવી છે કે મારો જે અનુભવ ઘઉંની બાબતની જ વાત કરીએ તો ઘઉંની અંદર ઉધઈ આવે, યુનિવર્સિટીની ભલામણ પણ છે, ક્લોરપાયરીફોસની વાત પણ કરી, બીજની માવજત આપો, અને જો ઊભો પાક હોય અત્યારે ઊભો પાક હોય અને જો ઉધઈ આવે તો એમાં પણ તમે દવા આપી શકો. પ્રશ્ન એ થાય કે જે બીજ માવજતની જે ભલામણ છે એમાં આપણે કરીએ છીએ શું? આપણે ખેડૂત છે ને એ ખોટ ખાય પણ ખોટી ન થાય, એટલે ટ્રેક્ટર તૈયાર જ હોય, દવા આપી યુનિવર્સિટીએ ભલામણ કરી, અમે કીધું દવાની માવજત બી આપી દીધી અને તરત ને તરત આપણે એનું ઘઉંનું વાવેતર કરી દઈએ. ખાલી ગેપ નોલેજનો એટલો જ છે કે એમણે વાત કરી વૈજ્ઞાનિક સાહેબે કે એને છાંયડામાં કાં જરૂર હોય તો આગલી રાતે અથવા તો 2-3 કલાક દવાનો પટ આપ્યા પછી રાખી અને પછી વાવેતર કરવાનું છે તો દવાનો પૂરેપૂરો ઉપયોગ થાય. પ્રશ્ન એટલો જ છે કે જ્યાં સુધી ટેકનોલોજી છે એને સાચા અર્થમાં આપણે સમજીએ નહીં ત્યાં સુધી એની અસરકારકતા આપણે ન મેળવી શકીએ. બીજો મુદ્દો એ છે કે હવે પછીના સમયની અંદર જેમ આ ઉધઈની વાત છે એવી જ અત્યારે જે આગલી જીવાતો ઈયરો જે છે અમારા વિસ્તારની અંદર સાહેબ, એક છે ફોલ આર્મી વોર્મની વાત કરું તો ફોલ આર્મી વોર્મ વિશે આમ તો ઘઉં અહીં જે રવિનો વિસ્તાર છે એમાં ઘઉં છે એ 16,000 હેક્ટર છે અંદાજે, અને મકાઈ છે લગભગ 12,000 હેક્ટરમાં છે, અને ચણા છે 6,000 હેક્ટરમાં. તો મકાઈ જે છે એ મુખ્ય પાક 3-3 સિઝનની અંદર વવાય અને એની અંદર ફોલ આર્મી વોર્મ નામની એક ઈયર આવે છે, અને એ ઈયરમાં પણ સાહેબ આ જિલ્લાના તંત્ર મારફતે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકશ્રોની સીધે માર્ગદર્શન હેઠળ ટીમો પાડી સમયસર નિયંત્રણ કરી અને લગભગ આ જિલ્લાની અંદર અમે બોરોટ સાહેબને પૂછ્યું બહુ ઓછો હવે પ્રશ્ન છે ફોલ આર્મી વોર્મનો, છોટાઉદેપુરની અંદર છે, હવે અમે આજ ટીમનું રેપ્લિકેશન ત્યાં પણ કરાવી દેશું. તો સાહેબ એક ફોલ આર્મી વોર્મ, બીજો જે એક મુદ્દો છે આગામી દિવસોની અંદર જ્યારે કપાસનું વાવેતર થાય ત્યારે ગુલાબી ઈયર, ગુલાબી ઈયર માટે પણ સરકારશ્રીની વિવિધ યોજનાઓ, હમણાં જ કીધું એ મોનસેન્ટો દ્વારા ફેરોમેન ટ્રેપ દરેક જીનર્સને ફ્રી આપવાની વાત છે, અને એ પણ નવી સિઝન શરૂ થાય એ પહેલાં દરેક જીનનો સંપર્ક કરી અને એ જીનર્સને તાલીમ આપી અને ખેડૂતોને તાલીમ આપી આગલી સિઝનની અંદર ગુલાબી ઈયર જે કપાસ છે મુખ્ય અને રોકડીયો પાક છે એમાં ન આવે એની પણ આપણે આગોતરી તૈયારી કરવાની છે. સરકારશ્રીની વિવિધ યોજનાની અંદર જેમ વાત કરી હમણાં કે ફેરોમેન ટ્રેપ 1 હેક્ટરે 40 આપવાની વાત છે, એમાં પણ 500 રૂપિયા અથવા 50% સુધીની સહાય છે,
અને લીમડાનું તેલ માટે પણ સહાય આપવામાં આવે છે, ખેડૂતોને તાલીમ આપવામાં પણ સહાય આપવામાં આવે છે. સર, આજે વાત એટલી ટૂંકમાં કરવાની છે કે આ જિલ્લાની અંદર કુલ જે વિવિધ અરજીઓ અમારા આઈ ખેડૂત પોર્ટલ ઉપર આવે છે પૈકી 8000 અરજીઓ મેળવેલી, એમાંથી સેન્કશન થયેલી, એલિજિબલ લાયક થયેલી 6000 અરજી, અને એ પૈકી 2000 અરજીનું તો પેમેન્ટ થઈ ગયું છે સર. અને એમાં આ ગામની અંદર પણ ટ્રેક્ટરની અંદર સહાય આપેલી છે, ટ્રેક્ટરના 2 ખેડૂતો પણ નામ છે મારી જોડે સર. અને એની સાથે સાથે અહીંયા આ ગામની અંદર ચણાના નિદર્શન કીટ પણ આપેલા છે, પટેલ ખોડાભાઈ, ખેમાભાઈ સોમાભાઈ, વાવિયા મુવાડા અને પટેલ ભાર્ગવભાઈ શિવાભાઈ. એટલે ટ્રેક્ટર, નિદર્શનો, આવી બધી બાબતોથી પ્રશ્ન એટલો જ છે કે આપણે ઝડપથી ખેતીનો સંદેશો મેળવીએ અને એનો અમલ કરીએ. આ પ્રગતિશીલ ગામ છે, એકસાથે આટલી લાંબી અને મોટી સંખ્યામાં જ્યારે ખેડૂતો ઉપસ્થિત હોય તો વધારેમાં વધારે આ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકશ્રીઓનો ડાયરેક્ટ તમારી સાથે સંપર્ક થાય. અમે તો કદાચ વચ્ચેથી કંઈ ભૂલ બી થઈ જાય તો આજે ઉપસ્થિત વૈજ્ઞાનિક સાહેબો સાથે સારામાં સારું પ્રશ્નો જે હોય એનું માર્ગદર્શન મેળવજો. અને સાહેબ, એક છેલ્લો મુદ્દો જે કહેવાનો છે, આ સંતરામપુરના એક ગામ છે જ્યાં મેં ખુદે જોયેલું છે કે ત્યાં હમણાં જે વાત કરી ને એ પૈકી પટેલ હિતેશભાઈ રણછોડભાઈ મઠ ડોડિયા ગામ છે, એમાં 2 ઘન મીટરનો ગોબર ગેસ પ્લાન્ટ નાખ્યો છે. અને એ ગોબર ગેસ ટેકનોલોજીકલી વેરીફાઈ થઈ રહ્યો છે, એની અંદર રોજ લગભગ 20-25 કિલો એ છાણ, પછી એઠવાડ, લીલો કચરો, જે કંઈ પ્લાસ્ટિક સિવાયની તમામ વસ્તુ એની અંદર નાખવાની, અને 21 દિવસ પછી એની અંદરથી ખાતર ચાલુ થઈ જાય. તો એ ખાતર વત્તા ગેસ બને જે રાંધણ ગેસમાં ઉપયોગ થાય, અને એ 2 વત્તા 2 એટલે 4 જણનું ફેમિલી હોય એને નિયમિત રીતે સાવ ફ્રી ગેસ મળે. અને વત્તા જે સ્લરી બને છે એ સ્લરી દર 21 દિવસ પછી કન્ટિન્યુ ચાલુ રહે, અને એ લગભગ 4 એકરની અંદર આ ગોબર ગેસ જે છે એમાંથી જે સારું સેન્દ્રીય ખાતર બને છે એનો ઉપયોગ થાય. એટલે કુદરતી રીતે આપણે જે જમીનની અંદર જે આપવાનું જે છે, રસાયણિક ખાતરોનો ઓછો ઉપયોગ કરવાની વાત છે, જંતુનાશક દવાઓનો ઉપયોગ ઓછો કરવાની વાત છે, એની સાથે સાથે આવી ટેકનોલોજી અહીં બાજુમાં જ આ ગામ છે એની અંદર એ સક્સેસફુલ રીતે રન થઈ રહ્યો છે. હજી પણ વિશાળ માત્રાની અંદર આ કઈ રીતે એનું રેપ્લિકેશન થાય એમાંય સર આત્મા મારફતે એની કિંમત જે છે એમાં અમે 50% જેટલી સહાય અપાવી છે, અને એક ટેસ્ટ કેસ તરીકે અમે જોઈ રહ્યા છીએ કે આમાં હજુ આગળ કઈ રીતે કરી શકાય. આપણે બધા વાતો સાંભળી છે કે દુનિયા નાની થઈ ગઈ, એવું સાંભળો છો ને તમે? એનો અર્થ શું? એનો અર્થ એવો છે કે હવે દુનિયામાં ક્યાંય જવું હોય આપણે તો ઝડપથી પહોંચી શકીએ છીએ. આપણે વાત કરવી હોય અહીંથી અમેરિકા તો પણ બહુ સહેલાઈથી ને ઝડપથી વાત કરી શકીએ છીએ. હે, દુનિયા નાની થઈ ગઈ છે, આ રીતે નાની થઈ ગઈ છે. આપણે જે પકવીએ છીએ એ પણ આપણે બીજે વેચવું પડશે, અને બીજા લોકો વેચે છે એ આપણા તે પકવે છે, બીજા દેશોએ આપણા તે આઈને વેચવા આવે છે, એમનું ઉત્પાદન સસ્તું હોય છે, હે ને, સસ્તું અને સારું બંને હોય છે, એટલે આપણા દેશમાં પણ એ લોકો વેચે છે. હવે આપણે એમની સામે ટકી તો રહેવું જ પડશે ને, એમની સામે ટકવું હોય તો આપણું ખેત ઉત્પાદન ઓછા ખર્ચે કરવું પડશે અને વધુ ગુણવત્તાવાળું કરવું પડશે. આ કામ નહીં કરીએ ત્યાં સુધીને આપણા ઉત્પાદનના ભાવો મળશે નહીં, અને ટેકાના ભાવ ઉપર જ આપણે હંમેશા જીવન જીવવું પડે. એવું નહીં કરાય. આપણે આ કામ કરવાનું જે મેં વાત કરી, ઓછા ખર્ચે અને ગુણવત્તાવાળું ઉત્પાદન, એવું કરવું હોય તો બહુ સહેલું છે. આપણે ચોકસાઈપૂર્વકની ખેતી કરવાની, ચોકસાઈપૂર્વકની એટલે ખૂબ સહેલું છે, તમારે એનું જ્ઞાન જોઈએ. દાખલા તરીકે હું વિચાર કરું તો આપણે 3 પૂડા નાખીએ ગાયને કે ભેંસને, તો એના 2 કટકા કરીએ, 3 કટકા કરીએ, હે,
અમારા પશુપાલનના અહીંયા ભાઈ બેઠા છે, એ કહે છે કે એને ચાપ કટરમાં કાપીને આ વેઢા જેવડા ટુકડા કરીને પશુને ખવડાવવાનું, એ ચોકસાઈપૂર્વક કામ કર્યું કહેવાય. આપણે જો એવું કરીએ તો ત્રણ પૂડા જો આપણે આખા નાખીએ ટુકડા કરી કરીને, બે ટુકડા ત્રણ ટુકડા, તો એવા ત્રણ પૂળા નાખીએ અને ચાપ કટર કરીને નાખ્યા હોય તેવા બે પૂળાની જરૂર પડે, એટલે એક પૂળાની બચત થાય. બચત સીધી એક પૂળાની થાય એટલે તમને ખ્યાલ આવે ને ખર્ચ કેટલો બચ્યો. હે, પૂળાની કિંમત તો તમને સૌને ખ્યાલ છે. આને ચોકસાઈપૂર્વકની ખેતી કહેવાય. આવું કરવું હોય તો આપણે એ વસ્તુની માહિતી જોઈએ, એનું જ્ઞાન જોઈએ, કારણ કે આવું જ્ઞાન તૈયાર કરવા માટે તો કૃષિ યુનિવર્સિટીએ વૈજ્ઞાનિકો રાખ્યા છે, જુદા જુદા કેન્દ્રો રાખ્યા છે. આણંદ કૃષિ યુનિવર્સિટીમાં તમે આવો તો ઘણા બધા વિભાગો છે અમારા, ઘણું સંશોધન કરીએ છીએ અમે, એક એક અખતરા કરી કરીને તમારા માટેની ઉપયોગી માહિતી તૈયાર કરીએ છીએ. પણ એ તમારે લેવી પડે. અત્યારે બધા વૈજ્ઞાનિકો તમને આપવા અહીં આવ્યા છે. અમે તમને આણંદ કૃષિ યુનિવર્સિટી, આપણે હમણાં કુરેશી સાહેબ ગયા, એમના ફાર્મર્સ ટ્રેનિંગ સેન્ટર, અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, એના ઉપર અમે તાલીમ ગોઠવીએ છીએ. દરેક વિષયની તાલીમ અમે ગોઠવીએ છીએ. તમે એ તાલીમમાં બી આવી શકો, અને તમે જો નક્કી કરો કે મારે આ તાલીમ લેવી છે તો એ તાલીમ પણ અમે ગોઠવી શકીએ એમ છીએ. આ તાલીમ 4-5 દિવસની હોય, અને 4-5 દિવસની તાલીમની અંદર દરેકે વસ્તુ ઊંડાણમાં સમજી શકીએ. અત્યારે જે કંઈ વાત ચાલે છે તો આપણે અધૂરી અધૂરી રહી જશે. ખેતી આવડી નાની નથી કે એક કલાકમાં અમે તમને ભણાવી શકીએ. તમે 5 દિવસની તાલીમમાં આવો અમારા ત્યાં, અને એની અંદર જો જોડાશો તો તમને વિગતવાર સજીવ ખેતી કરવી હોય, ખાલી વર્મી કમ્પોસ્ટની તાલીમમાં તમે આવો અને વર્મી કમ્પોસ્ટ કરતાં શીખી જાઓ, અને અહીંયા તમારા ત્યાં ઘણું બધું છે, એમાંથી વર્મી કમ્પોસ્ટ બનાવીને તમે વેચો તો તમને ઘણા પૈસા મળે એમ છે. પણ આવી તાલીમમાં આવવું પડે. મિત્ર, તમને એમ થાય કે સાહેબ કહે છે આવો અને પછી પૈસા માગશે ને ફી માગશે ને ઘણો બધો ખર્ચ થશે ને આપણે ક્યાં પૈસા છે, એવું નથી. સરકારે એ વ્યવસ્થા કરેલી છે, તમે ત્યાં આવો એટલે તમારે રહેવાની જમવાની વ્યવસ્થા પણ વિનામૂલ્યે કરવામાં આવશે. તમારી પાસેથી આ ભણાવવાના કોઈ પૈસા લેવામાં નહીં આવે, કોઈ ફી નહીં લેવામાં આવે. તમારે માત્ર આવવાનું છે ને ભણવાનું છે, અને એ અભ્યાસ કરીને તમારે એ જ્યાં શીખવાડ્યું હોય એ તમારે અપનાવવાનું છે. આટલી નાની વાત છે. અને મેં જ્યારે જ્યારે સભામાં વાત કરી છે અને કીધું છે ત્યારે મને ચોક્કસ ફોન આવ્યા છે કે અમારે સાહેબ તાલીમમાં આવવું છે, બોલો શું કરીએ. તમારે 25 જણાથી ઓછા નહીં, 25 જણાથી વધારે ખેડૂતો ભેગા થઈને જો મારો સંપર્ક કરે, મારો સંપર્ક ના મળે ડૉક્ટર બોરડ પણ ચાલે, જો ભેગા થઈને તમે આણંદ કૃષિ યુનિવર્સિટી આવો તો અમે તમને 5 દિવસની તાલીમ વગર ખર્ચે આપી શકીએ એમ છીએ. તમે કહો એ વિષયની, માત્ર તમારે આવવાનું છે અને અમારો સંપર્ક કરવાનો છે. મિત્રો, પશુપાલનની વાત પણ અમને કરવાના છે. પશુપાલનની ખાસ કાર્યકુશળતાની તાલીમ, એટલે કે બધું જ બરોબર પશુપાલન આપણને આવડે. આપણે ગાયને દોતા હઈએ તો દોવામાં પણ ટેકનોલોજી છે, એને કેવી રીતે ધોવું એ પણ જરૂરી છે, કે કેવી રીતે એને પાણી પાવવું. દાખલે આપણે પાણી દિવસમાં 3 જ વાર પાઈએ એવું ન ચાલે, પશુને 24 કલાક પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવી પડે. આ બધી જ સમજનું અમે ભારત સરકારની એક 25 દિવસની તાલીમ છે, એ 25 દિવસની તાલીમમાં તમે આવો તો તમને પશુપાલનમાં શું ના આવડે પછી, આ સાહેબને આવડે છે ને એટલું જ તમને આવડી જાય. 25 દિવસ ના કાઢી શકો તમે, અને પછી જે પશુપાલન કરો એની અંદર કોઈ તમને અડી શકે, શું તમને ના આવડે. એટલે એવી તાલીમમાં પણ અમારા ત્યાં જોડાવો. આ બધામાં ક્યાંય ફી નથી, યાદ રાખજો. ક્યાંય અમે તમે ખાવાના અમારા ત્યાં રહો ત્યારે અમે પૈસા નથી લેતા, રહેવાના પૈસા પણ અમે નથી લેતા, હે ને. આમ છતાં પણ તમે અમારે ત્યાં આવો. અને આપણે ખેતીમાં સમય આપવાનો છે. મજૂરી તો આપણે ઘણી કરીએ છીએ. તમે જુઓ દવાની દુકાનવાળો કે કરિયાણાની દુકાનવાળો હોય, એ કેટલા કલાક એનો ધંધો કરે છે, હે. સવારે 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી હોય ને, એનો એના ધંધામાં જીવ હોય ને, એના એના સ્થળ ઉપર દુકાન ઉપર બેસી રહ્યો હોય ને. આપણે આપણા ખેતર ઉપર કેટલા કલાક ખાઈએ, હે, કેટલા કલાક ખાઈએ. આપણે ખેતી માટેનું માહિતી લેવા આવીએ ને તો પણ એક કલાક ખેતી ના ગણવાય. તમે અમારા ત્યાં 25 દિવસની તાલીમ લેવા આવો ને તો હું એમ કહું કે તમે આ ખેતીનું કામ કર્યું કહેવાય, હે ને. તો એ માહિતી મેળવવાની પણ બહુ જ જરૂરિયાત છે. હવે માહિતી મેળવવી બહુ સહેલી છે, જ્ઞાન લેવું બહુ સરસ, બહુ સહેલું છે. આ જે મોબાઈલ છે ને અમારા, એ મોબાઈલ તમારી પાસે પણ છે. હવે સ્માર્ટફોનવાળા કેટલા છે આમાંથી? અડધા લોકો પાસે સ્માર્ટફોન છે.
એની અંદર એપ ડાઉનલોડ કરો તમે તો વિડીયો ફિલ્મ જોવા મળે. વિડીયો ફિલ્મ આખું પિક્ચર તમને દેખાય, એમાં શું ના આવડે પછી? પણ તમારે એ શેઢાના પાળામાં પાણી પાતા હઈએ આપણે ખેતરના શેઢે, તો એ વખતે બી ખાલી બેહી રહેવાના બદલે આપણે આપણા સ્માર્ટફોનમાંથી આવી માહિતી મેળવવાની શરૂ કરવી પડશે મિત્રો. તો જ આપણનું વલણ બદલાશે, આપણને પણ ખેતી કરવામાં ઉમંગ આવશે. આપણે જાણીએ તો ઉમંગ આવે ને. તો આવા અનેક રસ્તાઓ છે જેમાંથી તમે આ પ્રમાણે માહિતી મેળવી શકો એમ છો. આજે દૂરદર્શનનું કાર્યક્રમ છે, દૂરદર્શનના કાર્યક્રમ જુઓ છો તમે, પણ જોતાં જોતાં કેટલીક વખત એમ થાય કે ચલો ને બીજું જોઈએ જોઈએ આ જોઈએ હે ને, અને પછી દૂરદર્શનમાં ખેતીનો કાર્યક્રમ બધો પડતો રહે. એવું નહીં, બરાબર ધ્યાનથી જોવાનું. દૂરદર્શનનો કાર્યક્રમ જોતા હોઈએ ત્યારે પણ નોટ પેન લઈને બેસવાનું, એમાં જે સાહેબ બોલ્યા હોય લખી લેવાનું, એના ઉપર વિચાર કરવાનો, અને પછી આપણી ખેતી કરવાની. તમને કોઈ નહીં પહોંચી વળે. છેલ્લે આ બધા વૈજ્ઞાનિકોનો તો ફોન નંબર બધા બોલે છે અમારા, હે ને, એ લખી લેવાના. અને કોઈનો નંબર ના યાદ રહે ને તો 1551 1551 નંબર એક એવો છે, સરકારે ટોલ ફ્રી રાખેલો છે, એ જો તમે કરો તો તમારા મોબાઈલમાં બિલ આવશે નહીં. અને 1551 ઉપર ત્યાં જે આવા વૈજ્ઞાનિક બેઠા હોય જે કૃષિના, એ તમને માહિતી આપે, અને એના વડે તમને ઘણી બધી વસ્તુના પ્રશ્નોના તમે જવાબ મેળવી શકો એમ છો મિત્રો. એટલે ચોક્કસ હું તમને સૌને અહીં આણંદ કૃષિ યુનિવર્સિટી માટે લેવા જ આવ્યો છું, અને તમે સૌ અમારી તાલીમમાં જોડાશો એવી અપેક્ષા સાથે વિરમું છું. આભાર સહ. ખાસ કરીને ચણા વિશે પ્રશ્નો આવેલા છે કે ચણા 25-30 દિવસમાં થાય પછી ધીમે ધીમે પીળા પડીને સુકાઈ જતા હોય છે, તો ચણામાં ખાસ કરીને જમીનજન્ય ફૂગથી થતા રોગો છે, સુકારો અને મૂળનો કોવારો, બરાબર છે. હવે ખાસ કરીને જે આ જમીનજન્ય રોગો છે, જ્યારે તમે ચણાના પાકનું વાવેતર વર્ષો વર્ષ એકના એકના ખેતરમાં કરો છો ત્યારે રોગનું પ્રમાણ વધતું હોય છે, તો એના માટે ખાસ કરીને ત્યારે તમે ચણા વાવવાના હોશો એ પહેલાં તમારે ચણાને ફૂગનાશક થાયરમ છે, કાર્બન ડેજ છે, એવી દવાનો પટ આપીને જો વાવેતર કરીએ તો શરૂઆતથી જ આપણે એ રોગને અટકાવી શકીએ છીએ. સાથે સાથે જૈવિક ફૂગનાશક ટ્રાયકોડરમાં એની પણ આપણે બીજ માવજત આપીને વાવેતર કરી શકીએ છીએ, અથવા વાવવાનું હોય એ પહેલાં ચણાને જે ખેતર છે આપણું એની અંદર ટ્રાયકોડરમાં પાવડરના રૂપમાં આવે છે, 1.5 કિલો ટ્રાયકોડરમાં પાવડર જોઈએ, સાથે 100 કિલો સારી જાતનું કોવાયેલું સાણિયું ખાતર વાવવાનું હોય એના પહેલાં 20 દિવસ પહેલાં જો આપણે ચાસમાં આપીને વાવેતર કરીએ તો સુકારો અને મૂળનો કોવારો જે ચણામાં આવે છે એનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. અને બીજી છે રોગપ્રતિકારક જાત, ગુજરાત ચણા 1 અને ગુજરાત ચણા લગભગ 3 એ પણ એની સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે, તો આવી જાતનું આપણે વાવેતર કરવું જોઈએ. બીજો એક રોગ આવે છે ખાસ કરીને વિષાણુજન્ય રોગ. કોઈકે પ્રશ્ન પૂછ્યો કે ચણા જે છે પાન લાલ થઈ જાય છે, જો લાલ થઈ જાય તો હોય તો એમાં કોઈ ફિઝિયોલોજિકલ ચેન્જીસ છે, અથવા પાન ખાસ લાલ થતા હોય અને નાના રહી જતા હોય તો એ સ્ટન્ટ વિષાણુજન્ય રોગ છે, અને એનો ફેલાવો મોલોથી થતો હોય છે, બરાબર. તો એકલ દોકલ છોડ આપણા તમને દેખાય તો ઉખાડીને આપણે બાળી દેવાના છે, અને પછી શોષક પ્રકારની જંતુનાશક દવાનો આપણે છંટકાવ કરીએ તો રોગનો ફેલાવો અટકાવી અને રોગ આપણે કાબૂમાં લઈ શકીએ છીએ. બીજો પ્રશ્ન આવે છે મકાઈમાં ડોડા આવ્યા પછી મકાઈ સુકાઈ જતી હોય છે, આ જે છે ખાસ કરીને લેટ વિલ કહેવાય પાછોતરો સુકારો, એ બીજજન્ય છે. એક વખત બીજમાં આવ્યા પછી જ્યારે ડોડવા બેસે પછી જમીન મારફતે ફેલાય છે રોગ, તો એના માટે આપણે ખાસ કરીને બીજ માવજત છે કાર્બોક્ઝિન, થાયરમ છે અથવા ક્લોરોથેનોલિન, આની જે છે માપ આપણે 2-3 ગ્રામ 1 કિલો બિયારણ અને 2-3 ગ્રામ ક્લોરોથેનોલિન કાર્બોનિઝમિક કાર્બોક્ઝિન એનો કરી, અને ત્યારબાદ ઊભા પાકમાં જો આપણને જોવા મળે તો એઝોક્સિસ્ટ્રોબિન એ 1 લિટર પાણીમાં 1 ગ્રામ 1 ml ઓગાળી અને આપણે ટૂવા દેવાના છે જે રોગ લાગેલો હોય એ છોડની અંદર, તો આપણે લેટ વિલ છે પાછોતરો સુકારો આપણે અટકાવી શકીશું. બીજો પ્રશ્ન આવેલો છે આદુનો, જે કંદનો સડો કહેવાય છે, પોચો સડો, બરાબર છે. હવે જે કંદ તમે વાપરો છો, કંદ તમે જે વાવતા હોય ત્યારે તમારે જોવાનું છે કે એની અંદર પોચો નથી થઈ ગયેલો, જો પોચો છે તો એ
રોગ તમારે જ્યારે ખેતરમાં તમે આદુ રોપશો ત્યારે રોગનું પ્રમાણ પાણી વાટે રોગનું પ્રમાણ વધતું જશે. તો સૌથી પહેલું જે આવા કંદ હોય આપણે પોચા વાવતા પહેલાં રોપતા પહેલાં એ કંદ આપણે ઉખાડી દેવાના છે અને પછી એ કંદના આપણે ગરમ પાણીની માવજત આપવાની છે. ગરમ પાણી માવજતમાં એટલે કે 51 ડિગ્રી તાપમાન હોય પાણીનું, એની અંદર 20 મિનિટ ડૂબાડીને ઠંડુ કરીને પછી આપણે આદુ રોપવાનું છે. અને ત્યારબાદ કોપર ઓક્સીક્લોરાઇડ, દવાનું નામ પૂછેલું છે, કોપર ઓક્સીક્લોરાઇડ COC જેના નામે બજારમાં મળે તમારે, એનું પણ આપણે ડ્રેન્ચિંગ કરી શકીએ. 1 લિટર પાણીમાં 1.5 ગ્રામ, 10 લિટર પાણી વાપરતા હોય તો 25 કે 30 ગ્રામ ઓગાળી અને આપણે એના ટૂવા દેવાના છે. તો આ પ્રશ્નો છે બરાબર. બીજા કોઈ પ્રશ્નો તો આપણે સણાવટ કરીશું. બાડા એટલે બે પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે તાળાભાઈ ભગવાનભાઈ પટેલ ડોલાના પાલ્લાથી, ચાલુ માસમાં ફેબ્રુઆરી માસમાં પપૈયાની ખેતી કરવી છે તો તા અંગે માહિતી આપવી. સામાન્ય રીતે પપૈયાની ખેતી આપણે ઓગસ્ટ મહિના કે સપ્ટેમ્બર મહિનામાં વાવેતર કરીએ છીએ. વરસાદ જૂન જુલાઈમાં પડે, પરંતુ જૂન જુલાઈમાં જો આપણે રોપણી કરીશું અને વધારે વરસાદ પડશે તો થડ ટોવાઈ જઈ અને પપૈયાનું વાવેતર ફેલ જાય છે. એટલે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વાવેતર કરીએ છીએ, જેનો ફળનું ઉત્પાદન શિયાળાના અંતમાંથી ચાલુ થઈ અને આખું ઉનાળું એનું ઉત્પાદન આપણે રહે છે. ઉનાળામાં વધારે ગરમીથી જે આડઅસર થાય છે અને જે સનસ્ટોચિંગથી નુકસાન થાય છે તેની સામે ખેડૂતોએ હવે ફેબ્રુઆરીમાં વાવેતર કરવાની શરૂઆત કરી છે. તો ફેબ્રુઆરી વાવેતર કરવાથી જે એનું પહેલાં ફૂલો બેસવાની શરૂઆત છે તે જુલાઈ ઓગસ્ટ મહિનામાં થશે. એટલે જે વિસ્તારમાં વધુ વરસાદ પડે છે ત્યાં ફલીની તણાને નુકસાન થઈ અને ત્યાં ફેબ્રુઆરી વાવેતર એટલું હિતાવહ નથી, પરંતુ લુણાવાળા અને જે જ્યાં વરસાદ ઓછો પડે છે તે જગ્યાએ આ રીતે વાવેતર કરવું તઈ મુશ્કેલીવાળું નથી અને વાવેતરમાં સફળતા મળી શકે છે. સાથે સાથે જે ચોમાસામાં પાણીની જરૂરિયાત છે તે પાણીની જરૂરિયાત પણ નાના છોડ હોવાથી એ પણ આપણને ઓછી પડશે. જ્યારે જો આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં મોટા છોડને પાણીની જરૂરિયાત જે વધુ જોઈએ છે તેમાંથી પણ આપણે બચી શકીશું. એટલે ફેબ્રુઆરી માસ મહિનામાં વાવેતર કરવાથી લુણાવાળા વિસ્તારમાં એમાં આપણને વાંધો નથી, વાવેતર કરી શકીએ. બીજો પ્રશ્ન છે સેવટ હેમલતાબેન તરફથી, બાજરાથી ખેતી કરવા માટે બે છોડ વચ્ચેનું અંતર કેટલું વાવવું જોઈએ? સામાન્ય રીતે બધા ફળપાટોમાં વાવેતર અંતર જુદું જુદું હોય છે. પૂરી જૂની પદ્ધતિ પ્રમાણે કહીએ તો આંબા ચીતુને 10 મીટર બાય 10 મીટર એટલે 30 ફૂટ બાય 30 ફૂટ, બોર જામફળ દાડમ એને 6 મીટર બાય 6 મીટર એટલે 18 ફૂટ બાય 18 ફૂટે 20 ફૂટ બાય 20 ફૂટે વાવીએ છીએ. પરંતુ હાલની નવી પદ્ધતિ ધનિષ્ઠ વાવેતર પદ્ધતિ અનુકૂળમાં આપણે વાવેતર કરવું હોય તો જેની અંદર કલમને રોપ્યા બાદ નીચેથી જ એને આટાળ આપવો, એને શેપ આપવો, એની ઢટા બનાવવી અને દર વર્ષે આપણે એની છટણી કરવાનું આયોજન સાથે આપણે વાવેતર કરીએ તો એને ધનિષ્ઠ વાવેતર પદ્ધતિ રીતે આંબા અને ચીટુ આંબાને 5 મીટર બાય 5 મીટર અથવા 6 બાય 3 મીટર, ચીકુને 5 બાય 5 મીટર, જામફળ અને દાડમને 6 બાય 3 મીટર અથવા તો 4 બાય 3 મીટરના અંતરે વાવેતર કરીને પણ આપણે એમાં સારી રીતે સફળતા લઈ શકીએ છીએ. જેમાં ઉત્પાદકતા સામાન્ય વાવેતર કરતાં આપણે વધુ લઈ શકીએ છીએ, પણ એને વાવેતર કરીએ ત્યારે જ એનો આકાર આપવો અને શેપ આપવો સૌથી મહત્ત્વનું છે. એને ધ્યાન રાખીશું તો અમે સફળતા મળશે.